करजण ડેમના સત્તાવાળાઓએ ડેમના ચાર દરવાજા ખોલ્યા જે 2-4-5 નંબર અને 1.60 મીટર પહોળા ખોલવામાં આવ્યા છે. હાલ કરજણ ડેમની સપાટી 114.35 મીટરે પહોંચી જે ભયજનક સપાટીથી 0.9 મીટર દૂર છે. હાલ કરજણ ડેમમાંથી પહેલા 20,000 ક્યુસેક પાણી છોડાયા બાદ પાણીની આવક વધતા ડેમના 2-4-5-6 નંબરના 4 ગેટ 1.60 મીટર પહોળા ખોલી તેમાંથી 35,737 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે. કરજણ ડેમની જળ સપાટી 114.35 મીટરે નોંધાઈ છે. ભયજનક સપાટીથી 0.9 મીટર દૂર છે. હાલ કરજણ ડેમ 94% ભરાયો છે. ગમે ત્યારે 100% ભરાવાની શક્યતા જેના કારણે કરજણ ડેમને હાઈ એલર્ટ પર મૂક્યો છે. હાલ 3 મેગાવોટના સ્મોલ હાઈડ્રો પાવર ચાલુ કરાતા પાણીના પ્રવાહની જાવકથી પ્રતિદિન 72,000 યુનિટનું વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. કરજણ ડેમ હાલમાં ડેમમાંથી છોડાઈ રહેલા પાણીના કારણે કાંઠા વિસ્તારના 6 ગામો રાજપીપળા, ભદામ, ધાનપોર, ભચરવાડા, ધમછાણા સહિત 6 ગામોને એલર્ટ કર્યા છે. નદીના કાંઠા તરફ જતા રસ્તા ઉપર લોકોને નહીં જવા સૂચના આપવામાં આવી છે. અત્યારે નર્મદા જિલ્લામાં પૂર જોશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજપીપળામાં અને આજુબાજુના વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડેડિયાપાડા અને સાગબારાના ઉપરવાસમાં ભારે વરસાદી આવકને કારણે કરજણ ડેમમાં પાણીની આવક વધવા પામી છે. જેને કારણે આજે કરજણ ડેમમાંથી 27 ને પાણી છોડવાની ફરજ પડી છે. જેને કારણે કરજણ ડેમમાંથી પાણી છૂટતા કરજણ નદી દેવ કાંઠે વહેવા લાગી છે અને ટૂંક સમયમાં હજુ વધુ 35,000 ક્યુસેક પાણી છોડવાની સંભાવના છે. આઠા વિસ્તારના ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યા છે. દીપક જગતાપ, રાજપીપળા. દીપક જગતાપનો રિપોર્ટ, S9 ન્યૂઝ, રાજપીપળા.